गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मा मित्रों प्रेक्टिस बुक ना एक्जाम्पल सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों, आजे आपणे 16 नंबर ना एक्जाम्पल सीखीशु। तो एमा 21 सेमी त्रिज्या वाला वर्तुळाकार पत्रामांथी 21 सेमी लंबाई नो नियमित षटकोण, हवे जो अहींया मित्रों षटकोण कीधो छे, कापी लेवामां आवे तो बाकी रहता पत्रानुं क्षेत्रफळ शोधो। अने आपणने एम कीधुं छे के रूट 3 बराबर 1.73। हवे जुओ, थोड़ो बुद्धिनी कसोटी करी ले एवुं एक्जाम्पल छे, एटले आ वर्तुळाकार आपणुं पत्रुं, एमां आ केन्द्र लईए, समजो जरा बरोबर। अने एनी अंदर मित्रो आ रीते आपणे त्रिज्याओ लई लईए षटकोण। હવે એની અંદર આ રીતે આપણને ત્રિજ્યાઓ આપેલી છે, આ ત્રિજ્યાઓ, ચાલો હવે એનો ષટકોણ દોરી નાખીએ। ચાલો આ રીતે આ એક ષટકોણ, આ બધી બાજુઓ છે એની, જુઓ ષટકોણ તૈયાર થઈ ગયો, ક્લિયર। ચાલો હવે આ ષટકોણ આપણે કાપી લેવાનો છે। હવે કાપ્યા પછી શું કહે છે, બાકી રહેતા પત્રાનું ક્ષેત્રફળ શોધવાનું, એટલે આપણે આ ભાગનું ક્ષેત્રફળ, આ એક, આ બે, આ ત્રણ, આ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે મિત્રો, આ રીતે બરોબર। તો હવે કેવી રીતે શોધીએ, તો પહેલા તો વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢીએ। આપણને ત્રિજ્યા આપેલી છે, ત્રિજ્યા r બરાબર 21 સેમી છે, તો આપણે અહીંયા લખી કાઢીએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર, અને બરાબર પાઈ એટલે 22/7 ગુણ્યા 21 ગુણ્યા 21 અને છેદમાં 1 7 3 21, 22 ગુણ્યા 3 એટલે 22 3 66 ગુણ્યા 21 અને બરાબર, હવે 66 ગુણ્યા 21 કરીએ, 2 6 12 નો બગડો, 2 6 12 ને 1 13, 6 1 6, 6 8 3 1, તો કેટલું આવ્યું મિત્રો, 1386। આટલા શું આવ્યા કહેવાય મિત્રો, સેમી સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ, એટલે કે પતરાનું ક્ષેત્રફળ આવ્યું એમ કહેવાય। હવે એની અંદર આપણે ષટકોણનું ક્ષેત્રફળ, એમાં કુલ કેટલી બાજુઓ છે જુઓ, ષટકોણમાં કેટલા ભાગ પડે છે, 1 2 3 4 5 અને આ 6, તો આપણે મિત્રો હવે એમાંથી એક ટુકડો બહાર કાઢીએ, સમજો જરા, આપણે આ ટુકડો આખો બહાર કાઢી નાખીએ અને અલગ દોરી અને એનું ક્ષેત્રફળ શોધીએ, આ રીતે આટલો ભાગ બરોબર। હવે આ જે ભાગ આપણે દોર્યો એની અંદર મિત્રો આ રીતે છે, આમ આ રીતે બરોબર। હવે ષટકોણમાં શું કહે છે, 21 સેમી ત્રિજ્યા વાળા વર્તુળાકાર પત્રામાંથી 21 સેમી લંબાઈનો નિયમિત ષટકોણ કાપી લેવામાં આવે છે। નિયમિત ષટકોણ એટલે કહેવાનો મતલબ કે આ જે ભાગનું ખૂણાનું માપ છે, જો આ બે તો ત્રિજ્યાઓ થાય, આ બંને ત્રિજ્યાઓ કહેવાય, ઓ એ અને ઓ બી, એક જ વર્તુળની ત્રિજ્યાના માપ સરખા હોય, એટલે આ ત્રીજી બાજુ, હવે જો આ બે બાજુના માપ સરખા, તો આ ત્રણ, આ ત્રીજી બાજુનું માપ પણ કેવું હોય, સરખું જ હોય બરોબર। ત્રણેય બાજુ સરખા એટલે ત્રણેય ખૂણા સરખા, એટલે દરેકનું માપ કેટલું આવે, 60 60 60 આવે, એટલે સમબાજુ ત્રિકોણ થાય, ક્લિયર। એટલે આ ખૂણાનું માપ આપણું કેટલું થશે, 60 અંશ થાય। તો આપણે સૌ પ્રથમ જુઓ, આ ઓ લઈએ, આ એ, આ પી, અને ત્રિજ્યાના માપ આપણને આપ્યા છે 21 સેમી 21 સેમી, આપણને કીધું છે। હવે શું કહે છે, સમજો બરોબર, 21 સેમી ત્રિજ્યા વાળા વર્તુળાકાર પતરામાંથી 21 સેમી લંબાઈનો નિયમિત ષટકોણ,
वर्तुळाकार पत्रानी लंबाई अने षटकोणनी लंबाई एटले के बन्नेनी त्रिज्याओ सरखी छे। तो हवे आपणे शुं करीए, तो एनो मतलब ए थाय के आ बन्ने त्रिज्याना माप सरखा छे एटले आ बन्ने खूणा पण सरखा थाय अने आ बाजु पण 21 ज थाय। नियमित षटकोण छे एटले एनी बधी बाजुओ सरखी होय। तो हवे मित्रो जुओ, आ दरेक खूणानुं माप केटलुं थाय? 60 60 थाय। कारण के बाजुओ सरखी तो खूणाओ सरखा थाय, एटले एनो मतलब ए थाय के OA बराबर AB बराबर OB बराबर मित्रो केटला थाय? 21 सेमी। अने माटे खूणानुं माप खूणो O बराबर खूणो A बराबर खूणो B बराबर 60 अंश थाय। कारण के त्रिकोणना त्रणेय खूणाना मापनो सरवाळो 180 અને ત્રિકોણના ત્રણ ખૂણા એટલે 180 ને 3 વડે ભાગીએ તો 60 આવે। હવે સમજો જરા, આપણે પહેલા શું શોધવું પડે? આ શોધવું પડે એટલે કે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડે, બરોબર? અને આ ખૂણાનું માપ છે 60। તો આપણે અહીંયા લખી કાઢીએ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું क्षेत्रफल बराबर पाई आर स्क्वायर थीटा छेदमा 360। माटे पाई एटले 22 छेदमा 7 गुण्या 360 गुण्या 21 गुण्या 21 गुण्या 60। हवे जुओ, 7 3 21 मिंडे मिंडे उड़ी गया, 6 6 36 3 2 6 अने 2 छेद उड़ी जाए 11। तो 11 गुण्या 21 करिए, 21 गुण्या 11 तो मित्रों एक एका एका तो कितना आवे? 231 आवे। आटला सेमी स्क्वेर लघु वृत्तांश नु क्षेत्रफळ आव्यु एम कहेवाय। हवे आपणे शोधवानुं कयुं छे? आ भागनुं शोधवानुं छे, हा, एटले वृत्तखंड नु क्षेत्रफळ शोधवानुं छे। પણ એ શોધતા પહેલા પહેલા ઉપરનો ભાગ છે ત્રિકોણ, એનું ક્ષેત્રફળ શોધવું પડે। અને ત્રિકોણ કેવો છે? તો મેં તમને સમજાવ્યો, સમબાજુ ત્રિકોણ છે એમ કહેવાય। તો આપણે અહીંયા લખીએ કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા a સ્ક્વેર થાય। માટે √3, હવે √3 ની કિંમત આપણને કીધી છે 1.73, તો 173 છેદમાં 100 ગુણ્યા 4 અને ગુણ્યા a, a એટલે બાજુ, બાજુનું માપ કેટલું થાય મિત્રો? 21 થાય। તો 21 ગુણ્યા 21 છેદમાં 1। હવે છેદ ઉડાડી દઈએ તો અહીંયા જુઓ, આપણી પાસે છેદ ઉડશે નહીં એટલે શું કરવું પડશે? આ 21 ગુણ્યા 21 એટલે કેટલા થાય? 441 ગુણ્યા 173 અને ભાગ્યા 100 ગુણ્યા 4, બરોબર? તો જુઓ, 441 ગુણ્યા 173 001 44 7 1 7 7 4 28 નો આઠડો, 7 4 28 ને 32, 3 1 3 3 4 12, 3 4 12 ને 1 13, તો 3 9 8 3 11 12 નો બગડો, 4 2 6, તો કેટલા આવ્યા મિત્રો? બરાબર 76,293 અને છેદમાં 100 ગુણ્યા 4। હવે એને આપણે 4 વડે ભાગવાના છે, તો જુઓ 76,293 અને ભાગ્યા 4 કરીએ તો 4 8 32 4 9 36 થાય, 4 9 36, 2 ભાગ ન ચાલે 0 9, 4 7 28, 4 3 12, 1 વધ્યો ભાગ ન ચાલે 0.00 નીચે ઉતાર્યું, 4 2 8, તો મિત્રો કેટલો આવ્યો? 19.072
आटला शू आयो कहेवाय सेमी स्क्वेर आ कोनुं क्षेत्रफळ आव्युं त्रिकोणनुं क्षेत्रफळ आव्युं बरोबर हवे आपणे शू करवानुं आ लघु वृत्तांशना क्षेत्रफळमांथी त्रिकोण बाद करो एटले आ नीचेनो जे भाग छे वृत्तखंड आ भागनुं क्षेत्रफळ आपणे मळी जाय तो हवे आपणे अहींया नीचे लखीए छे जुओ ध्यान आपजो बरोबर के वृत्तखंडनुं क्षेत्रफळ अथवा लघु वृत्तखंडनुं क्षेत्रफळ बराबर वृत्तांशनुं क्षेत्रफळ माइनस आ तो बाकी रह्यो समबाजु त्रिकोणनुं क्षेत्रफळ तो बराबर शुं थशे मित्रो जुओ वृत्तांशनुं क्षेत्रफळ 231 माइनस 1973.2 છે પણ સમજો જરા આ જે ભાગાકાર કર્યો ને 4 વડે કર્યો આપણે તો 190732 હવે અને નીચે કેટલા હતા 100 હવે 100 એટલે 2 મીંડા જો અહીંયા પોઈન્ટ હતો ને અને છેદમાં કેટલા છે 100 તો હવે બે રકમ આગળ જઈને પોઈન્ટ આપવાનો એટલે 190.732 થાય આટલા સેમી સ્ક્વેર સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આવે તો એટલા આપણે અહીંયા બાદ કરવા પડે તો 190.732 થાય તો 231.000 માઇનસ 190.732 બાદબાકી કરો 10 માંથી 2 જાય તો 8 9 માંથી 3 જાય તો 6 9 માંથી 7 જાય તો 2 અહીંયા 0 13 માંથી 9 જાય તો 4 0 તો કેટલા આવ્યા મિત્રો બરાબર 40.268 આટલા સેમી સ્ક્વેર આવ્યા આ કયું બાકી વધેલ એક ભાગનું ક્ષેત્રફળ આવ્યું ક્ષેત્રફળ બરોબર એટલે કયો ભાગ આવ્યો આ એક જ ભાગ આવ્યો એટલે આ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું અને કેટલું આવ્યું 40.268 પણ આપણી પાસે કેટલા આવા ભાગ છે કુલ 6 ભાગ છે તો 6 વડે ગુણવા પડે તો અહીંયા શું પૂછ્યું છે સમજો જરા બાકી રહેતા પતરાનું ક્ષેત્રફળ તો આ બાકી રહેતા પતરાનો ભાગ કેટલો છે 1 2 3 4 5 6 તો આપણે હવે મિત્રો અહીંયા જગ્યા નથી એટલે આ ભૂસી નાખીએ છીએ તો આપણે અહીંયા લખીએ કે બાકી રહેતા પતરાનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું છે કેટલું છે તો 40.268 ગુણ્યા આ એક ભાગનું આવ્યું નીચેના એવા કુલ કેટલા ભાગ છે 6 તો 6 વડે ગુણવા પડે તો 40,268 ગુણ્યા 6 અને છેદમાં 1000 હવે ગુણાકાર કરો 6 8 48 નો આંકડો વધી પડી 4 6 6 36 ને 4 40 નું 0 વધી પડી 4 6 2 12 12 ને 4 16 નો છગડો આગળ 0 છે લે 6 4 24 બરોબર અને છેદમાં કેટલા વધ્યા 1000 તો મિત્રો હવે જુઓ ત્રણ રકમ પછી પોઈન્ટ કઢાય કપાય એટલે 241.608 આટલા સેમી સ્ક્વેર એ બાકી વધેલ નું ક્ષેત્રફળ કહેવાય ક્લિયર હવે કર્યું શું સમજો બરોબર પહેલા આખો ગોળ પતરું હતું એનું ક્ષેત્રફળ શોધ્યું અને એ કેટલું આવ્યું આપણી પાસે 1386 આપણને મળ્યું બરોબર હવે એમાંથી આપણે આ ષટ્કોણ કાપવાનું ષટ્કોણનો આટલો ભાગ આપણે કાપીને બાજુમાં લખ્યો અને આ બધી શું કહેવાય ત્રિજ્યાઓ કહેવાય ત્રિજ્યાના માપ સરખા હોય એક જ વર્તુળના અને નિયમિત ષટ્કોણ છે એટલે આ ત્રીજી બાજુનું માપ પણ કેવું થાય સરખું થાય બરોબર
એટલે અહીંયા સમબાજુ ત્રિકોણ તૈયાર થાય એટલે આપણે શું કર્યું પહેલા આખું આ લઘુ વૃત્તાંશ કહેવાય અને લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ શોધ્યું તો કેટલું મળ્યું 231 સેમી સ્ક્વેર પછી ઉપર સમબાજુ ત્રિકોણ તો સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ આપણે આ સૂત્ર વાપર્યું √3/4 × a² અને એની મદદથી આપણને જવાબ કેટલો મળ્યો 190.732 મળે હવે આ વૃત્તાંશમાંથી સમબાજુ બાદ કરીએ એટલે આટલો નીચેનો જે ભાગ હતો આટલો આ ભાગ આપણને મળ્યો આનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું અને એ આપણને કેટલું મળ્યું 40.268 પણ આ તો એક ભાગ છે એવા કેટલા ભાગ છે 1 2 3 4 5 અને 6 તો 6 વડે આપણે અહીંયા ગુણી નાખ્યા અને 6 વડે ગુણ્યા સમજો જરા કેટલા વડે ગુણ્યા આપણે 6 વડે ગુણ્યા અને આ 6 વડે ગુણ્યા જો આ 6 વડે ગુણ્યા બરોબર તો આપણને કેટલું મળ્યું 241.608 ફાઇનલી તમને આન્સર મળી ગયો ક્લિયર થોડો કોમ્પ્લિકેટેડ હતો પણ આ એક્ઝામ્પલ બે વાર ત્રણ વાર મિત્રો રિપીટ કરી લેજો અને પછી જાતે પ્રેક્ટિસ કરશો તો ચોક્કસથી આવડી જશે તો નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ